क्यारे जागशो सरकार। नमस्कार, सवाल 100% साथे हूँ छू आपनी साथे कृष्णा। रखड़ता ढोरनी अड़फेटे अमूल्य जिंदगीओ होमाती रहे छे, पण निंभर तंत्र माटे मंदबस्त बनेला नेताओ अने अधिकारीओ माटे शुं सामान्य लोकोनी जिंदगीनुं कोई मूल्य छे खरुं? तमारो मत किंमती छे एवुं कहेता नेताओ माटे आज लोकोनी जिंदगी केटली किंमती छे? शुं एक माणसनी 5 वर्षे मतदार सिवाय बीजी कोई किंमत नथी? कदाच आ रखड़ता ढोर नेताओने अड़फेटे ले तो ज तेओ जागशे, पण एवुं नथी थतुं। गुजरात हाईकोर्टे आ मुद्दो उठाव्यो अने 6 वर्ष पछी अने रखड़ता ढोर पर अंकुश लावा माटेनुं बिल सरकारे भंગારમાં નાખી દીધું એના 8 મહિના પછી આજે પણ લોકો એ સમસ્યા સામે લડી રહ્યા છે, ક્યારેક પોતાના જીવના ભોગે પણ। માર્ચમાં 70 વર્ષના ગંગાબેન પરમારનું વડોદરામાં મોત થયું। ફેબ્રુઆરીમાં અમદાવાદમાં રેવીબેન વાઘેલા નામના વૃદ્ધા, રાજકોટમાં સંજય રાવલ નામના યુવક, સુરેન્દ્રનગરમાં નાના ટીમલામાં એક બાળકનું મૃત્યુ થયું ઢોરની અડફેટે। એટલે જીવનમાં માંડ માંડ ચાલતા શીખેલા બાળકથી લઈને જિંદગીના અંતના ઉંમરે ઉભેલા વૃદ્ધ સૌ કોઈ આ સમસ્યામાંથી બાકાત નથી રહ્યા। કોઈ એક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક કરતાં પણ આખા વર્ષમાં રખડતા ઢોરના કારણે મરતા લોકોની સંખ્યા વધારે છે, પણ તોય ફરક નથી પડતો। ગયા વર્ષે જાન્યુઆરીમાં તત્કાલીન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની કારને કોર્ટના પરિસરમાં 1 ડઝન જેટલી ગાયોએ રોકી લીધી હતી, ત્યારે તેમણે એવું કહ્યું હતું કે સત્તાધીશો તેમની ફરજ નથી નિભાવતા। 2018માં હાઈકોર્ટે ગુજરાત સરકારને કહ્યું હતું કે મહારાષ્ટ્રની જેમ કોઈ કાયદો બનાવો। ગયા વર્ષે માર્ચમાં એ બિલ લાવવાની કોશિશ થઈ હતી જ્યાં 8 કોર્પોરેશન અને 162 મ્યુનિસિપાલિટીમાં રખડતા ઢોરને નિયંત્રિત કરવા માટેનું હતું, પણ ત્યારે પણ લોકોની જિંદગી પર વોટ બેંક ભારે પડી ગઈ। કોંગ્રેસે તો બિલનો શરૂઆતથી જ વિરોધ કર્યો હતો અને ભાજપે પણ ચૂંટણી પહેલાં તે ખતમ કરી દીધું, કારણ કે બંનેને રાજકીય રોટલા શેકવા હતા અને આજે માણસો મરતા રહે છે। ભયંકર રસ્તાની પણ એટલી જ મોટી સમસ્યા છે, કોઈ મોટા નેતા જ્યારે દિલ્હીથી આવવાના હોય કે પછી વિદેશમાંથી કોઈ દિગ્ગજ આવવાના હોય ત્યારે અચાનક આખું તંત્ર દોડતું થઈ જાય અને જે રસ્તેથી તેઓ પસાર થવાના હોય તેનું અચાનક જ મેકઓવર કરી દેવાય, તેની આખી સુરત બદલી દેવાય, પણ એ બધું કાયમી નથી હોતું। એ જ રસ્તા થોડા જ મહિનામાં પાછા હતાને એવાને એવા જ થઈ જાય, એ સમયે રસ્તા પર ઢોર મુક્ત થઈ જાય, અચાનક બધી જ સમસ્યાઓ ગાયબ થઈ જાય। લોકો આ બધું જોઈને એવું વિચારતા થઈ જાય કે કાશ એ દિલ્હીથી આવતા મોટા નેતાઓ સમયાંતરે આવતા જ રહે। હાઈકોર્ટ દર વર્ષે સરકારને ફટકાર લગાવે, ઉધડો લે અને હાઈકોર્ટના સવાલો અને આક્રોશ પણ દર વખતે એક સરખો જ હોય, પણ તોય આ જાડી ચામડીના અધિકારીઓ, નેતાઓ અને તેનાથી બનેલી સરકારને કોઈ ફરક કેમ નથી પડતો તે સવાલ ઉઠતો રહે। અને આજ મુદ્દા પર ફરી આપણે ચર્ચા કરીશું અને એવી આશા સાથે કે હાઈકોર્ટની ફટકાર બાદ, આ ચર્ચાઓ બાદ હવે કમસે કમ સરકાર અને સત્તાધીશો જાગે। આપણે સાથે નાગજી દેસાઈ કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા જોડાઈ ગયા છે અને KR કોષ્ટી કે જેઓ એડવોકેટ કમ સોશિયલ એક્ટિવિસ્ટ છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું સ્વાગત છે। શરૂઆત કોષ્ટી સાહેબ આપનાથી કરીએ। લગભગ 2017થી કોર્ટ આ મુદ્દે ફટકાર દર વર્ષે લગાવતી રહે છે, રખડતા ઢોરને લઈને કોઈ મૃત્યુ થાય એટલે સરકાર વળતર આપવાની વાત તો કરે જ, પણ દર વખતે એ જ સવાલ પૂછે કે તમારા વાયદાઓ, તમારી વાતો માત્ર કાગળ પર જ કેમ છે, કેમ કોઈ નિરાકરણ નથી આવતું, કેમ નથી આવતું નિરાકરણ? હકીકતમાં આ જે રખડતા ઢોરનું અને રોડ, જે ખરાબ રોડ રસ્તા છે, એ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે અને જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એ ફક્ત જેને કહેવાય કે પોલિટિકલ પાર્ટીઓ પોતાની વોટ બેંક ના જતી રહે એ કારણે જ માત્ર આ જે આખું બિલ આનું તૈયાર હતું, જે 2022ના ઇલેક્શન પહેલાં રજૂ કરવાનું હતું, એ રજૂ કરવાનું માંડી વાળીને આ લોકોને ફરીથી મરવા માટે છોડી દીધા છે। અને તમે અત્યારે પણ કેટલાય વિસ્તારમાં જાઓ ત્યાં આ ઢોર રસ્તા ઉપર રખડતા મળશે, તમને રસ્તા ઉપર બેસેલા જોવા મળશે અને અચાનક ઊભા થઈને જાય એટલે કોઈની બી સાથે ભટકાઈ જાય અને કદાચ કમનસીબે એનું મૃત્યુ પણ થાય। અને સરકાર તો ફક્ત એક જ વસ્તુમાં માને છે કે કોઈ મરી ગયું તો 4-5 લાખ રૂપિયા આપી દો વળતર એટલે વાત પૂરી થઈ ગઈ, પણ એ નથી વિચારતી કે જે મરનાર માણસ છે એ ઘરનો જેને કહેવાય બ્રેડ વિનર છે અને એને ઘરની કેટલી જરૂરિયાત હતી અને જવાબદારી કેટલી હતી। હકીકતમાં આ જે પરિસ્થિતિ છે કે સરકારે આ જેને કહેવાય આ કાયદો બનાવવા માટે પોતાનું રાજકીય હિત અને મત વોટ બેંક એને એક બાજુ છોડીને આના માટે કાયદો બનાવવો જોઈએ અને કોન્ટ્રાક્ટરો જે છે કે જે કોન્ટ્રાક્ટરો રોડ રસ્તાનું જે કામ એમને મળે છે એ રસ્તાઓની ક્વોલિટીનું ચેક થાય છે કે કેમ,
અને ચેક કઈ રીતે થાય છે અને ધોરણ શું છે, સ્ટાન્ડર્ડ શું છે, અને જો એ રસ્તા બરાબર ના બન્યા હોય તો કયા કોન્ટ્રાક્ટર સામે કેટલી રિકવરી કરીને કેટલા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કર્યા. એટલે જ્યાં સુધી તમે કોડું નહીં વિંજો કે પનિશમેન્ટ નહીં કરો ત્યાં સુધી નાગરિકો માટે કશું થવા નથી. નાગરિક મરવા માટે જ ફરે છે. હા, એટલે નાગરિકના જીવનની કિંમત કોઈ છે જ નહીં. 3-4 લાખ કદાચ રેમ્યુનરેશન વળતરની જાહેરાત કરી દીધી અને એ મેળવવા માટે કેટલા ધક્કા ખાવા પડે છે એવા તો અસંખ્ય કેસ છે આપણી પાસે. ગંગાબેન પરમારથી માંડીને રેવીબેન વાઘેલા અને ઘણા બધા એવા કિસ્સા. અમદાવાદના દીપક પટેલ નામના યુવકનું મૃત્યુ નિપજે છે, હિતેશ પટેલ નામના યુવકનું મૃત્યુ નિપજે છે. આપણે જઈએ મહેશભાઈ પાસેથી. મહેશભાઈ, 2022માં સરકાર માર્ચ મહિનામાં કાયદો લાવી પણ ખરી, ત્યારે કોંગ્રેસ વિરોધ કરતી હતી, તેમ છતાં પણ તમે કાયદો લાવ્યા, પણ પછી ડર લાગી ગયો. માલધારી સમાજ તો વિરોધ કરે છે, નહીં ને ક્યાંક આપણા વિરુદ્ધ વોટ કરશે તો શું થશે, એટલે પછી એને ભંગારમાં નાખી દેવાયો. પણ લોકો તો આજે મરતા રહે છે. આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જામનગરમાં જોડિયામાં એક વૃદ્ધા મૃત્યુ પામ્યા છે. શું કોઈ ઈરાદો છે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો? કૃષ્ણા, હું માનું છું કે તમારા પ્રશ્નમાં ખૂબ મોટો જવાબ છે. રાજકીય પાર્ટીઓ પોતાનું કઈ રીતે વર્તનને બદલતી હોય છે એનો ઉત્તમ નમૂનો જ્યારે કાયદો ભારતીય જનતા પાર્ટી લાવી, એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીની મનસા, ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા શક્તિ આ રખડતા ઢોરમાંથી પબ્લિક કેવી રીતે મુક્ત થઈ શકે, એના ત્રાસથી કેવી રીતે મુક્ત થઈ શકે એનું સોલ્યુશન લાવવાની ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા હોવા છતાં જે પાર્ટીઓ આજ નિરાકરણ જ્યારે ભારતીય જનતા પાર્ટી લાવી ત્યારે વિરોધમાં કઈ પાર્ટીઓ હતી એના ઉપર દ્રષ્ટિપાત થવો જોઈએ. હા, એ વાત સાચી છે કે પબ્લિકનો જુવાળ જોયો, ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય કર્યો તો કેબિનેટની અંદર એને મારે પાછો લેવો પડ્યો, એ વાત બિલકુલ સાચી છે. પણ પાછળ લેવો પડ્યો એના કરતાં અમે લાવ્યા હતા, અમારી ઈચ્છા શક્તિ હતી, મજબૂરન અમારે લેવો પડ્યો, અને એની પાછળ કઈ પાર્ટી હતી, કયા પરિબળો હતા એના ઉપર આપણે લાવ્યા હતા. તમે કાયદો પાછો લઈ લીધો, બિલ પાછો લઈ લીધો, એનો અર્થ શું છે? જ્યારે આવી ઘટના ઘટે છે એનો અર્થ શું છે? કૃષ્ણ, લેટ મી કમ્પ્લીટ. મને હું કમ્પ્લીટ કરવા દો. પ્રશ્ન એ છે, સવાલ એ છે કે કયા પરિબળો એ કાયદાને પાછળ લેવા માટે એક પાર્ટી તરીકે, એક સરકાર તરીકે અમને મજબૂર કર્યો એના ઉપર પહેલી આંગળી ચિંધાવી જોઈએ. હું એમ માનું છું કે અમે એ કાયદો લાવ્યા હતા, મને ગર્વ છે કે અમારી ઈચ્છા શક્તિ હતી, ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા શક્તિ હતી, સરકારની ઈચ્છા શક્તિ હતી, પરંતુ પબ્લિકનો જુવાળ કેવી રીતે કરવામાં આવ્યો, પબ્લિકનો જુવાળ તો આદમના વોટ બેંકનો ડર હતો. કેટલાક સમાજને ઉશ્કેરો, બિનજરૂરી ઉશ્કેરો છે, અને છતાં પણ કૃષ્ણા વોટ બેંક બધા રાજકીય પાર્ટીઓ માટે વોટ બેંક પણ એટલી જ અગત્ય. તો પછી તમારે કેવું ન જોઈએ કે ઈચ્છા શક્તિ હતી એમાં ગર્વની વાત ક્યાં છે? તો પછી પાછું બિલ ખેંચીને શરમ આવી કે નહીં? જનતા પાર્ટી બિલ પાછું ખેંચીને શરમ જેવું આવું કે નહીં? કઈ નહીં, તમે એમ કહો છો કે અમારી ઈચ્છા શક્તિ હતી, અને તમે તો બહુમતી ધરાવતી પાર્ટી છો, રાજકીય પક્ષ છો, આરામથી બિલ પાસ થઈ ગયો, કોંગ્રેસ વિરોધ કરે અને એટલે માટે તમે પાછું ખેંચીને, કૃષ્ણા કૃષ્ણા એક મિનિટ જ નથી, કૃષ્ણા 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 સામે આપ ઝૂકી ગયા હતા કાયદાના સમર્થનમાં એ કાયદાના સમર્થનમાં કેમ કોઈ ન ઉતરું? સરકાર લાવી કાયદાના સમર્થનમાં કેમ કોઈ ન ઉતરું? કેમ કોઈ ન ઉતરું? તમે ડરી ગયા હતા, સંખ્યા તો એમની પાસે છે વધારે, ત્યારે સમર્થન કરવાની જરૂર હતી. મહેશભાઈ ઠીક છે, નહીં નહીં ડરવાની વાત નથી, જોવું પડે, રાજકીય પાર્ટીએ જોવું પડે, ડરવા કરતા કૃષ્ણ એના પર તમે બજેટ જેવું બજેટ વિના ચર્ચા પસાર કરી દો છો. કેમ કોઈ સમર્થનમાં ના આવ્યા? સમાજની ચિંતા કરવા વાળા સમર્થનમાં કેમ ના આવ્યા? અને હું તો એન્કર તરીકે તમે કેમ સમર્થનમાં ના આવ્યા એ પણ જોવું જોઈએ. કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, કારણ કે આપણે પણ રાજકીય રોટલા તો શેકવા જ હતા, અને હવે જયારે જયારે સરકાર કાયદો લાવવાની વાત કરે એટલે આપણે વિરોધ કરવો છે કે માલધારી સમાજને અન્યાય થઈ રહ્યો છે, અને હવે જયારે કાયદો નથી, લોકો મરે છે, એટલે તમારે વિરોધ કરવો છે, તો આમાં શું કરવાનું? શું લોકોને મરતા છોડી દેવાના? મારી પહેલા તો વિનંતી છે ક્રિસ્ટાબેન, પહેલા મારી વિનંતી છે કે મહેશભાઈ વચ્ચે ના બોલે,
મહેશભાઈની પરંપરા રહી છે ડિબેટ બગાડવાની, એટલે મહેશભાઈને મારી વિનંતી છે કે તમારી વચ્ચે હું નથી બોલ્યો, તમે ના બોલતા. જવાબ આપને જવાબ આપણી પાસે બહુ ઓછો સમય છે, મહેરબાની કરીને ટાઈમ વેસ્ટ ન કરીએ. નાગજીભાઈ ફટાફટ જવાબ આપો. મહેશભાઈ ના, આપણે પર્સનલ અટેક્સ નથી કરવા, આપ જવાબ આપો. આપની નીતિ શું છે? મહેશભાઈ કરશે જ કૃષ્ણાબેન તમારી. પણ તમે કેમ પર્સનલ અટેક્સ કરો છો નાગજીભાઈ? મેં સવાલ પૂછ્યો. પહેલી વાત તો મહેશભાઈના જુઠાણા તમે જોઈ લો, પણ મને હવે બોલવા દો. હા બસ ઠીક છે, હા મને બોલવા દો, હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું. પણ સત્તાધારી પક્ષના ધારાસભ્ય શ્રી છે, એમણે રોડ રસ્તાની તો વાત જ ના કરી, માત્ર ને માત્ર મૂંગા પશુધનની વાત કરી. મેં સાંભળો સાંભળો, તમે મેં ના કીધું. કૃષ્ણાબેન વર્ષો પહેલા કોંગ્રેસે આ પ્રશ્ન હલ કર્યો હતો, અમારી સરકાર હતી, માલધારી વસાહતો બનાવીને પ્રશ્ન અમે હલ કર્યો હતો. હવે એમના 27-28 વર્ષે વાર ચીબડા કરતી હોય અને મહેશભાઈની પાર્ટીને કાંઈ જ ન સૂચતું હોય કે રોડ ઉપરથી પશુ કેમ હટાવવા, લોકોના જીવ અકસ્માત થાય છે અને કઈ રીતે બચાવવા, કોઈનો જીવ ના જાય ને કેમ ચિંતા કરવી, મહેશભાઈની પાર્ટીને ખબર ના હોય તો કોંગ્રેસ ભવન આવીને શીખો કે ભૂતકાળની અંદર માલધારી વસાહતો બનાવીને, શહેરના છેવાડે માલધારી વસાહતો બનાવીને પ્રશ્ન અમે હલ કર્યો હતો. કોંગ્રેસે વિરોધ કેમ કર્યો હતો? 156 નગરપાલિકા જે ભેળાવવાની વાત હતી કૃષ્ણાબેન તમારો, હા 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 એનો જવાબ છે. આ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સિવાય 156 નગરપાલિકા એટલે ગ્રામ્ય વિસ્તારમાં આ વસ્તુ લઈ જવાની વાત હતી. આ લોકોના કાયદા હેઠળ ગોચરો ગળી જવાનો કાયદો હતો. રોડ ઉપરથી પશુ હટાવવા કોણ ના પાડે છે? એમને સરકાર છે, સત્તા છે, પોલીસ છે, દંડા પછાડે છે, ગુના દાખલ કરે છે, એ લોકોને ગોચર ગળી જવા થાય એનું એ બિલ હતું. આજે પણ હું કહું છું કે રોડ ઉપર પશુ આવતા હોય, અકસ્માત થાય, કોંગ્રેસ પણ રાજી ના હોય, ભાજપ પણ ના હોય, પણ ભાજપનો ભ્રષ્ટાચાર, બે ચાર પગવાળા આખલાઓનો જે ભ્રષ્ટાચાર છે, જે ગોચરો ગળી જવા છે, નેનો જેવા ઉદ્યોગપતિઓને જમીન પધરાવી દેવી છે એનું બિલ હતું. આજે પણ કહું છું કે કોંગ્રેસ ક્યારે પણ એ વાતને સમર્થન ના આપે કે રોડ રસ્તા ઉપર પશુ આવતા હોય અને અકસ્માત થાય અને કોઈનો જીવ જાય, અકસ્માત થાય, એમાં રાજકીય પક્ષ કોઈ દાડો સંમત ના હોય. પણ માત્ર ભ્રષ્ટાચાર, 5 ઉદ્યોગપતિના ગ્રોચરો પધરાઈ દેવાનું બિલ હતું. આજે પણ આપના સંદેશના માધ્યમથી કહું છું કે બિલનો વિરોધ કોંગ્રેસે જે કર્યો હતો એ 5 ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું ગોચરનું બિલ હતું. રોડ પરથી પશુ હટાવવા એમાં શું મોટી વાત છે? આવો અમારા શક્તિસિંહ ગોહિલ પાસે અને અમિતભાઈ ચાવડા પાસે 24 કલાકની અંદર આ પ્રશ્ન અમે હલ કરી દઈએ. 24 કલાકની અંદર હલ કરી દેશો, ઠીક છે, સારી વાતો થાય છે. પણ હવે આપની પાસે ક્ષમતા જ નથી રહી કે આપ 24 કલાકમાં હલ કરી દો. પણ ઠીક છે, એક વિપક્ષ તરીકે આપ રચનાત્મક અને સારા સૂચનો હંમેશા આપી શકો છો, આવીશું આપની પાસે. મહેશભાઈ આપની પાસે પણ આવીશું, પરંતુ કોષ્ટી સાહેબ, રાજકીય પક્ષોને ઠીક છે, એમના પોતાના સ્વાર્થ છે, એમના પોતાના નિહિત છે, પણ આપને શું લાગે છે કે લોકો આવી રીતે મરી રહ્યા છે ખરાબ રસ્તાને કારણે, ઢોરને કારણે, શું એનું સોલ્યુશન હોઈ શકે, ઉકેલ શું હોઈ શકે? ઉકેલમાં તો એવું છે, જે વ્યવસ્થા છે કે પ્રજાને 5 વર્ષે એક વખત વોટ આપવાનો હોય છે, પછી 5 વર્ષ સરકારો કે વિરોધ પક્ષો તાગળ દિન ના કરે છે અને રાજકીય રમતો રમતા હોય છે. હકીકતમાં નાગરિકોથી સરકારે ટેક્સ લેવાનું અને કોર્પોરેશને ટેક્સ લેવાનું બંધ કરવું જોઈએ. જો પ્રજાને રક્ષણ ના આપવું હોય, પ્રજાને સારા રોડ રસ્તા ના આપવા હોય અને સારી નાગરિક સેવાઓ ના પૂરી પાડવી હોય તો પ્રજા પાસે ટેક્સ લેવાનું બંધ કરી દેવું જોઈએ. હા બિલકુલ, રસ્તા એટલા ભયંકર હોય છે, એનું કારણ એવું છે કે એક વર્ષનો થયો હોય ત્યાં તો પાછી એવી. મારે એક બીજો દાખલો આપવો છે કૃષ્ણાબેન, કે તમે સચિવાલય છે અને સ્વર્ણિમ સંકુલ છે, એ આખા જે કેમ્પસ છે એનું જે રોડ છે તમે જોયું છે ક્યારે એમાં ખાડા પડ્યા હોય અને રોડ તૂટ્યો હોય? કોઈ દિવસ નથી થતું. કેમ અહીંયા થાય છે? કે કોન્ટ્રાક્ટરોને બખ્ખા કરવામાં આવે છે, એની સાથે કરપ્શન છે, એટલા માટે આ પરિસ્થિતિ છે. અને કયા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો,
કે કોની રિકવરી કાઢી અને કોના પૈસા રોક્યા છે કોર્પોરેશને કે નગરપાલિકાએ એ જાહેર કરે બીજેપી. 20 વર્ષથી તો કોર્પોરેશનમાં બીજેપીનું રાજ છે. દર વખતે જ્યારે સરકારને સવાલ કરવામાં આવે એટલે એ જ ઘીસ્યા પીટ્યા જવાબ આપે કે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, પાણી અને રસ્તાને પાણી અને ડામરને વેર હોય છે. પરંતુ તો પછી જનતા તમારી પાસેથી અપેક્ષા શું રાખે? મહેશભાઈ, ઘણા બધા સવાલ નાગજીભાઈએ પણ કર્યા, કોષ્ટી સાહેબે પણ કર્યા. રખડતા રસ્તાની, રખડતા ઢોરની હાલત અને ભયંકર રસ્તા, આ બંનેનું સોલ્યુશન ક્યારે રાખે ખરી અપેક્ષા લોકો કે આવશે? જી કૃષ્ણા, મારે મારો જવાબ કમ્પ્લીટ કરવાનો છે. હા, આપણી પાસે 3 મિનિટ છે, તમે જવાબ 1 મિનિટમાં કમ્પ્લીટ કરી દો. કૃષ્ણ, પહેલી વાત કે કોંગ્રેસે જે પ્રકારે કોંગ્રેસના માનની પ્રવક્તાએ પોતાના 200 શબ્દોના વાતમાં 50 વખત મારા નામની માળા જપી, એને મારા નામનો મેનિયા થયો છે, હું એનો આભાર માનું છું. બીજી વાત, માનની ધારાશાસ્ત્રી છે કે છે કે કાયદો સારો હતો કાયદો, પરંતુ માનની ધારાશાસ્ત્રી છે, આપ તો સમાજને બચાવવા નીકળ્યા છો, સરકાર કરતાં એક આગળ તમારું સ્થાન છે, છતાં પણ જ્યારે આ પરિસ્થિતિ જ્યારે થઈ, સરકારને મજબૂર કરવામાં આવી, કેટલાક સમાજને વેર વિખેર કરીને કોંગ્રેસે ઉશ્કેર્યા, ત્યારે આપની ભૂમિકા શું હતી? શું આપની ફરજ નહોતી કે આજે જે ચેનલ ઉપર આપણે ડાઈ ડાઈ વાત કરીએ છીએ ત્યારે પણ આપ કોર્ટમાં કહી શકત, સરકારની વહારે આવી શકત? શું આપની એ ભૂમિકા નહોતી? અને ન હોય તો હજી હું આપની પાસેથી અપેક્ષા રાખું કે આપ આવું જ્યારે બને ત્યારે સરકારની વહારે આવો. સરકાર છે એ કોઈ ભારતીય જનતા પાર્ટીની કે મહેશ કસવાલાની એકલાની નથી હોતી, સરકાર છે 6.5 ગુજરાતી. કૃષ્ણ, મારે વાત એ કરવી છે, દરેક ચોમાસામાં આપણે વાત કરીએ છીએ. કૃષ્ણ, 1995 ની અંદર 75,000 કિલોમીટરનું આ ગુજરાતની અંદર રોડનું નેટવર્ક હતું. આપણે 2023માં બેઠા છીએ, 95 ની અંદર પણ આ જ સ્થિતિ, દરેક ચોમાસામાં આપણે આ સ્થિતિનું નિર્માણ થતું હતું, આપણે એની ચર્ચા કરતા હતા. ઠીક છે મહેશભાઈ, સમય નથી, 200% રોડનું નિર્માણ વધ્યું છે. માફ કરશો, 18,000 કિલોમીટર ગામડો. હા હા, 18,000 માફ ના થઈ શકે બેન, જવાબ આપવો પડે, પ્રજા સુધી અમારે જવું પડે, આમાં માફ ન કરવાનું. હંમેશા અપેક્ષા રાખતો હોય ત્યારે પણ જો ખાડાની ચર્ચા કરતા હતા, આટલું મોટું રેડનું નેટવર્ક કૃષ્ણા હોય, ઠીક છે નાગજીભાઈ, નાગજીભાઈ જવાબ આપો, રેડનું રોડનું નેટવર્ક હોય, કન્ટિન્યુ મહિના સુધી વરસાદ રહેતો હોય તો ખાડા પડે, પહેલા ખાડા જતા રોડ નહોતા, એટલે એની ચર્ચા એ પાર્ટીની સરકારમાં નહોતી થતી. આજે થાય છે, મને ગમે છે, આ ચર્ચા મને ગમે છે. સંદેશ ન્યૂઝ ચેનલ 3 વખત ન થઈ, ચોમાસામાં થઈ બેન, હું આનો અનુભવી છું. પરંતુ અમને જવાબ આપવાનો, એઝ અ સરકાર તરીકે તમે 3 જણા સરકારને ઘેરવા બેઠા હો તો એક જણને સરકાર, કારણ કે તમે 156 ધારાસભ્યો સાથે બેઠા છો મહેશભાઈ, તમારી જવાબદેહી છે, તમારી પારદર્શિતા, ઉત્તરદાયિત્વ છે, કોઈ પર્સનલ એક હું ટેકનિકલ જવાબ આપું છું, હું ટેકનિકલ જવાબ આપું છું કે 8 કિલોમીટર રોડ નું નેટવર્ક છે, જો નહી બોલવા દે ને, આમાં લોકો ઓળખી ગયા છે અમને. રાઈટ ટુ લાઈફ બંધારણે આપેલો અધિકાર છે, પરંતુ જયારે એક પણ વ્યક્તિ રખડતા ઢોરના આતંકને કારણે કે ખરાબ રસ્તાને કારણે મરે, ત્યારે બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થાય છે, એ સરકારે સમજવું પડશે. નમસ્કાર.